અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતા કોરોનાના 8 દર્દી ભડથું થઈ ગયા હતા. આ અગ્નિકાંડ પછી રાજ્યભરની હોસ્પિટલોમાં અને ખાસ કરીને COVID-19 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી શરૂ થઈ છે. જામનગરમાં પણ ચીફ ફાયર ઓફિસ શ્રી બિશ્નોઈની આગેવાનીમાં ફાયરના જવાનોએ જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું, જેમાં તમામ ફાયર સેફ્ટીના સાધનો યોગ્ય રીતે ચાલુ હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગર શહેરમાં આજ સાંજ સુધીમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણથી તંત્ર પણ ચિંતિત છે. જામનગરમાં આજે કોરોનાના વધુ 4 દર્દીઓના મૃત્યુ થયા છે. 54 દિગ્વિજય પ્લોટ વિસ્તારના રહેવાસી નગીનભાઈ કંસારા, નારાયણનગર 2ના રહેવાસી ઉકાભાઈ બાવનજીભાઈ તાળા તથા જગામેડી ગામના હસીનાબેન સદામભાઈ સમાનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. હવામાન ખાતાએ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે જામનગર જિલ્લામાં સાંજ સુધીમાં 119 મિમી એટલે કે 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકા અનુસાર વાત કરીએ તો જામનગર તાલુકામાં 18 મિમી, કાલાવડમાં 4 મિમી, જોડિયા તાલુકામાં 16, લાલપુર તાલુકામાં 51 તથા જામજોધપુર તાલુકામાં 30 મિમી વરસાદ નોંધાયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસતા વરસાદથી માયાનગરીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા મુંબઈના લોકોને ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ બની છે.